અમદાવાદના શાહીબાગ પોલીસ મિસ ખાતે ગૃહ વિભાગે ગરબાનું આયોજન કર્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા ગૃહ વિભાગના આ ગરબામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા ડીજીપી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની મહિલા પોલીસે વિશેષ આયોજન કર્યું હતું ગૃહ વિભાગના આ ગરબામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબે ઝૂમ્યા ગુજરાતમાં અવારનવાર લવજહાજના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આ વખતે લવજહાજ થાય તે પહેલા જ બજરંગ દળે એક વિધર્મીનો પર્દાફાશ કરી નાખ્યો મળતી માહિતી પ્રમાણે રેહાન નામનો વિધર્મી યુવક હિન્દુ યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો સોશિયલ મીડિયામાં તે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને ફસાવતો હતો આરોપી રેહાન હિન્દુ યુવતીઓને 50,000 રૂપિયા અને 1,00,000 રૂપિયામાં બોડલિંગની ઓફર આપી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત તે ઓફર આપી વોટ્સએપ દ્વારા યુવતીઓના બેભત્સ ફોટા મંગાવતો હતો અને ત્યારબાદ યુવતીઓને બ્લેકમેલ કરતો હતો આ મામલે દીકરીના માતા પિતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ફરિયાદ કરી હતી તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યાં જઈને વિધર્મીને સમજાવ્યો હતો પરંતુ વિધર્મી ખૂબ જ ઉગ્ર બન્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલે અડાસણ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અડાસણ પોલીસે શેખ હેરાન વિરુદ્ધ કલમ 66 અને 67 સી મુજબ ગુનો નોંધી ધરપકડ સાથે આગળની તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આ કામના ફરિયાદી બેન છે એમના ઇન્સ્ટાગ્રામ ઉપર એમના આઈડી ઉપર એક મેસેજ આવેલો કે પૈસા કમાવા છે કેમ એના આઈડી ઉપરથી ગુજરાત એંગલ કરીને આઈડી નામ આવેલું એટલે એમને કોઈ જવાબ આપેલો નહીં પહેલાં પછી બીજો બધા ફરીથી એમના પર મેસેજ આવ્યો પછી એમને મેસેજનો રિપ્લાય આપ્યો પછી એમને મેસેજમાં એવું લખ્યું હતું કે જો તમારે 50,000 રૂપિયા કમાવા હોય તો તમારે ન્યૂઝ ફોટા અને બધા વિડીયો મોકલવો પડે એટલે એમની એ રીતના ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ ચાલતી હતી દરમિયાન આ હિસાબે એને મળવા માટેનું કીધેલ એટલે ગઈકાલે એ લોકો અડાજણમાં આવેલ હની પાર્ક પાસે જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે મળેલ અને એની દરમિયાન એ બેને અગાઉ બે જણ એમના જે સંબંધી હતા એમને બી જાણ કરી રાખેલ કે આ કોઈ કિસ્સમ છે ને એને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવા મેસેજ કર્યા છે એટલે એ લોકોએ છટકું ગોઠવેલ અને એ લોકોએ એ વ્યક્તિ આવ્યા પછી એને પકડી પાડે એની પકડી પાડીને એને પોલીસ સ્ટેશન લાવ્યા તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ખોટા ખોટા અગાઉ પણ છોકરીઓને આવા મેસેજ કરી અને એમને સાથે ચેટિંગ કરેલ હોવાનું જાણવા મળેલ છે હા હા ક્યાં દિક્કત હૈ કોઈ દિક્કત નહીં જબ કિસી કે 12 હો સકતે હૈ તો અપને 3-4 મેં ક્યાં દિક્કત નહીં તો સમાન સમાન હો लेकिन अभी हमारी शादी नहीं हुई लेकिन सरकार का तो कहना है कि दो हाँ बच्चे दो ही अच्छे नियम अनुसार लेकिन सबके सबके बच्चे दो ही अच्छे लेकिन सबके अब उनके 12 अपने दो पूरे भारत पे कब्जा कर लेंगे हम लोग कहाँ जाएंगे भाई साहब थोड़ा इधर भी तो देखो जय श्री राम के नारे गूंजे थे और ये भारत है भारत में नहीं गूंजेंगे तो क्या वेस्ट इंडीज में खास करके विरोध भारत में अगर जय श्री राम के नारे नहीं गूंजेंगे तो क्या वेस्ट इंडीज में गूंजेंगे अपने बाप का देश है गूंजना चाहिए पाकिस्तान में विरोध है बेचारे ये विरोध ही कर सकते हैं आईसीसी में शिकायत दर्ज की है कि स्टेडियम में जो कुछ हुआ है नारेबाजी हुई है तो हमने पाकिस्तान में थोड़ी लगाया भारत में लगाया